ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કિડઝારસમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાના છે. તેમાં આપણે એક બનાવીશું કાર્ડ. જુઓ, આ રીતનું ખુલતું આપણે કાર્ડ બનાવીશું. તો બનાવવું છે ને બાળ મિત્રો, ગયા વર્ષે તમે લોકોએ ઘણી બધી પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો અને એ પ્રવૃત્તિમાં ભાગ લીધા બાદ તમને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું હતું, રાઈટ? એમાં આવી બધી ચીજ વસ્તુઓ તમને ગિફ્ટ તરીકે મળી પણ હતી, યાદ છે ને? તો આજે આપણે આ બધી જ વસ્તુનો ઉપયોગ કરી અને એક કાર્ડ બનાવીશું. કાર્ડ કેમ બનાવીશું? કારણ કે નજીકમાં જ આપણે આવે છે ફાધર્સ ડે, તો ફાધર્સ ડે માટે આપણે કાર્ડ બનાવીશું. તો આ રીતનું એ ફોર સાઇઝ પેપર, રંગનું હોય તો રંગનું અને ના હોય તો આપણે આવું સાદું પણ એ ફોર સાઇઝનું પેપર લઈ શકીએ છીએ. ઓકે, તો આવા એ ફોર સાઇઝ પેપર જે છે એને આપણે વચ્ચેથી આ રીતે વાળીશું, બરાબર છે? આ રીતે ખુલે એ રીતના અહીંયા વાળીશું, બરાબર? વાળ્યા બાદ આપણે હલકા હાથે અહીંયા ચારે બાજુ થોડું થોડું માર્જિન રાખી અને પેન્સિલથી લાઈન દોરીશું, બરાબર છે? જુઓ, આ રીતે એકદમ હલકા હાથેથી દોરજો, કારણ કે પછી આપણે આ લાઈન ઇરેઝ કરી દેવાની છે, રાઈટ? આ રીતે ચારે બાજુ ફરતે માર્જિન છોડી અને આ રીતની લાઈન તમારે દોરવાની રહેશે અને ત્યારબાદ ઇરેઝર લઈ અને ઇરેઝરથી આપણે એને ઇરેઝ કરી દઈશું. પણ એટલું બધું ઇરેઝ નહીં કરી દઈએ, આ જે બોર્ડર છે એ એકદમ ડાર્ક રીતે કરી દઈશું અને આ હલકા હાથે કરીશું, એટલે આપણને થોડી થોડી લાઈનો દેખાય. હવે આ જે લાઈન દોરી હતી એમાંથી તમારે વચ્ચેનો ભાગ કાપી કાઢવો હોય તો પણ તમે કાપી શકો છો, પણ આપણે અહીંયા કાપીશું નહીં. કારણ શું? કારણ કે તમે હજી નાના છો, કદાચ વચ્ચેનું તમને કાપતા ના પણ આવે. પણ જુઓ તમે બાળ મિત્રો, હવે મેં કેવી રીતે કાપ્યું છે તો તમે અહીંયા જોશો ને તો આ લાઈન આછી પાતળી તમને દેખાય છે. સો એ રીતે આપણે આછી દેખાય એવી રાખવાની છે, બહુ ખૂબ જ જોરથી ભૂસી નથી કાઢવાનું, રાઈટ? હવે તમારે પંચ લેવાનું છે અને આવા કાગળો લેવાના છે, રાઈટ? આપણી પાસે ક્રાફ્ટ પેપર તો હોય ને જુદા જુદા રંગના, તો આવા જુદા જુદા ક્રાફ્ટ પેપર લેવાના છે અને એમાંથી આ રીતનું અને પંચ અહીંયા ભરાવવાનું છે અને આ રીતે પ્રેસ કરી કરી અને હવે આકાર કાપવાના છે. થોડું થોડું નજીક લઈ અને આ રીતના બહુ બધા આકારો. આ એક પેપર છે, બે પેપર છે, ત્રણ પેપર છે, એવા ત્રણ રંગના જુદા જુદા પ્રકારના બહુ બધા આવા તમારે પંચ કરવાના રહેશે. જુઓ, આ બ્લુ કલરનું થઈ અને હવે આ લાઇટ પિંક કલરનું કર્યું. જોઈએ એટલા પ્રમાણમાં તમારે આ રીતે પંચ કરતા જવાનું છે અને બાળ મિત્રો કરતા જવાનું છે. હવે તમે જોશો તો આ ગુલાબી અને આ ગુલાબી એકદમ સરખો થઈ જાય છે. તો આ અને આ ગુલાબી જે છે એ સફેદ રંગ ઉપર ખૂબ જ સરસ લાગે છે. તો આપણે જો જોઈતું હોય તો આપણે સફેદ રંગ પર બી કરી શકીએ કાર્ડ અને જો ડાર્ક કલરનું બનાવવું હોય તો તમે જુઓ કે આ કલર એકદમ ડિફરન્ટ થઈ જાય છે. તો તમે જાંબલી રંગનું પણ આવી રીતે લઈ શકો, જાંબલી કલર આના પર ખૂબ જ સરસ ઉપડશે, રાઈટ? સેમ રીતે ગ્રીન રંગ બી તમારો ખૂબ જ સરસ લાગશે, તો તમે ગ્રીન રંગ પણ લઈ શકો છો. અને જો સફેદ રંગ તમે લેતા હશો નીચે બેઝમાં કાર્ડ બનાવવામાં, તો પછી તમારે કોઈ પણ રંગ કરશો તો એ ખૂબ જ સરસ રીતે દેખાઈ આવશે. જુઓ, અહીંયા આ રંગ દેખાય છે ને, લીલો રંગ, તો આપણે અહીંયા આ ત્રણ રંગથી હું તમને શીખવાડીશ કે કેવી રીતે કરવાનું છે, ખરું? ઓકે, ચલો તો આપણે આગળ વધીએ. હવે તમે જોશો, હવે આપણને જોઈશે ગુંદર. હવે ગુંદર લેશો ને તો આ જે લીટી છે જે આછી પાતળી દેખાય છે ત્યાં જે આ લીટી અને આ લીટીનો જે ખૂણો છે ને એ ખૂણા પર થોડું આવી રીતના મૂકશું, પછી આવી રીતે મૂકશું, આવી રીતે થોડી થોડી જગ્યાએ આવી રીતના મૂકીશું. ઓકે, થોડું ગ્લુ લગાડી દીધું, ત્યારબાદ આને અહીંયા આમ ચોંટાડીશું,
એકદમ રેન્ડમલી છીટકાડવાનું છે, લાઇનથી લાઇન ઉપર નીચે એવું નથી ચટાડવાનું, એક સરખું જોવાનું ને એ બધું બી નહીં. જેટલું આડું તેડું છીટકાડશો એટલું સરસ લાગશે હે. તો આ રીતે તમારે આડા તેડા ચોંટાડવાના રહેશે, એ રીતે આખી ચારે બાજુની કિનારીઓ પૂરી કરવાની. સેમ રીતે બીજા જે છે એ તમે પંચ કરશો, તો અહીંયા પંચ કરી અને તમારે શું કરવાનું રહેશે, થોડું આ બાજુની ધરી હવે હું તમને શીખવાડું કે આ બાજુની ધરીમાં થોડું બાર નીકળે એ રીતનું કરવાનું રહેશે, એટલે એની ઇફેક્ટ સારી આવશે. જુઓ આ રીતે કરવાનું, પછી ત્યારબાદ અહીંયા બે ત્રણ એવી રીતે મૂકી અને પહેલાં બધું પંચ કરી દેજો અને ત્યારબાદ આવી રીતના રેન્ડમલી બધું ચોંટાડતા જજો. પણ ખાલી ધ્યાન એટલું રાખવાનું કે આ કલર અલગ અલગ આવે, એક જ સરખા બે કલર બાજુ બાજુમાં ના આવે, એ રીતે આખું કાર્ડ તમારે કરી દેવાનું છે. અને વચ્ચે તમને તો ખ્યાલ છે જ ને, મેં પહેલાં બતાવ્યું એ પ્રમાણે આમાંથી આઈ અને યુ લેવાનો અને આમાંથી હાર્ટ શેપ લેવાનો, એટલે આપણું આવું ટાઈપનું કાર્ડ બની જશે. જો છે ને, સો આવી રીતના સફેદ ઉપર કરશો તો આ ત્રણ કલર ખૂબ જ સરસ ઉપરશે, યા તો બધા જ કલર બહુ સરસ દેખાશે. જ્યારે તમે પિંક કલર યા તો કોઈ બી અલગ કલરનું બેઝ લો છો તો ત્યારે તમારે થોડું જોઈ અને કરવું પડશે રાઈટ. સો આ ટાઈપનું આપણે કાર્ડ બનાવ્યું. આ કાર્ડ છે એ તમે તમારા પપ્પાને ગિફ્ટ બી કરી શકો છો, કારણ કે ફાધર્સ ડે આવી રહ્યો છે ને, તો વિશ તો કરશો ને. અને આના સિવાય પણ તમે તમારી મમ્મીને બી આપી શકો, કોઈનું બર્થડે આવે તો બર્થડેમાં પણ તમે અહીંયા ખાલી શું લખવાનું રહેશે, હેપી બર્થડે એવું લખી દેશો તો હેપી બર્થડેનું કાર્ડ બની જશે. ખરી વાત ને, તો આવું સરસ મજાનું કાર્ડ બનાવશો તમે અને મને વોટ્સએપ પર ફોટો પણ મોકલશો. ઓકે, બાય બાય, થેન્ક યુ.